તો પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના એએમસીના નાટકનો ભાંડો ફૂટ્યો છે. સરસપુર વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અધિકારીઓ અને નેતાઓ વૃક્ષો રોપવા આવ્યા હતા. વૃક્ષારોપણ માટે ખાડા પણ ખોદવામાં આવ્યા હતા. ઘણો સમય વીત્યા છતાં હજુ કોઈ વૃક્ષ રોપવામાં નથી આવ્યા. એએમસીના અધિકારીઓ અને નેતાઓને માત્ર ફોટો પડાવવામાં જ રસ છે. ગણ્યા ગાંઠ્યા છોડ રોપી ખાડા ખોદી તેઓએ ચાલતી પકડી હતી. ત્યારબાદ ન કોઈ વૃક્ષારોપણ માટે આવ્યું છે કે ન ખાડા પૂરવા માટે કોઈ આવ્યું છે. વૃક્ષારોપણના નામે કરાયેલા ખાડા લોકો માટે મુસીબત બની ગયા છે. અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડા ખોદવાની જૂરી પરંપરા છે. સરસપુર હાઉસિંગ બોર્ડ ખાતે છીએ અમે. અહીં બિલકુલ જોઈ શકાય છે કે હાઉસિંગ બોર્ડ જે વિસ્તાર છે ત્યાં જે છે અહીં વૃક્ષારોપણ માટે કોર્પોરેશન દ્વારા અધિકારીઓ આવ્યા, નેતાઓ આવ્યા અને અહીં જે છે ખાડા ખોદવામાં આવ્યા છે. બિલકુલ જોઈ શકાય છે કે એક નહીં પરંતુ અનેક ખાડા અહીં ખોદવામાં આવ્યા છે, પરંતુ તે ખાડમાં વૃક્ષારોપણ થયું નથી. લોકોનું કહેવું છે કે ખાડા ખોદીને અધિકારીઓ જતા રહ્યા અને હવે તેમાં અમારે પડવાનું અને અમારે જે છે અહીં સમસ્યા ભોગવવાની આવી છે. ત્યારે સમગ્ર જે બાબત છે તેને લઈને આ બોમ્બે હાઉસિંગ વિસ્તારના રહીશો છે તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. અહીં જે રીતે વૃક્ષારોપણ ઘણી સારી બાબત છે, કરવી જોઈએ, પરંતુ વૃક્ષારોપણ ના થયું, માત્ર ખાડા ખોદીને જતા રહ્યા. સાચી વાત છે. એ લોકો ચાર પાંચ ટ્રી ખાડી ગાડી ઉગાડ્યા છે, બરાબર, અંગાડી ખાડા કૂદીને જતા રહ્યા છે. એ લોકો કીધું કે અમે બીજા દિવસે તમને આપીશું અથવા અમે લગાવી જશું, એ પણ એ લોકો કશું કર્યું જ નથી. અને એચડી અત્યારે એવું ને એવું છે, અત્યારે પાણીની સમસ્યા, કોઈનો પગ પગ કોઈ પડી જાય, કોને વાગી જાય, પ્રોબ્લેમ એ છે. નાના છોકરો રમી પણ નથી શકતા એના માટે. અને ચાર બાજુ અંગાડી ગટર પણ બનાવેલી છે ચેમ્બર પાણી જવા માટે, પણ એની જગ્યા પર પાણી બેક મારે છે, જતું નથી. એના હિસાબે મચ્છરનો ઉત્પ્રદવ થાય છે. અમે કાનની કમ્પ્લેન કરી, બધું કર્યું, પણ એનું કોઈ સોલ્યુશન સોલ્યુશન આવતું નથી. ખાડા ખોદી અહીંયા સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટ દ્વારા અહીંયા વૃક્ષારોપણનો કાર્યક્રમ આજથી 10-15 દિવસ પહેલા કરવામાં આવેલો, પણ એમને વૃક્ષારોપણ કર્યું બહુ સારી વાત છે. અને અમે બી એવું ઈચ્છા હતા કે સારા અહીંયા વૃક્ષો વધારે વવાય, અમારી ત્યાં અહીંયા બહુ સારી એવી જગ્યાઓ છે કે જ્યાં વૃક્ષારોપણ કરી શકીએ અને અમે અહીંયા માવજત કરી શકીએ છીએ. પણ એમને એવા ખાડા કરીને જતા રહ્યા અને એમને અમને એવું કીધેલું કે ભાઈ અમે બે ચાર કલાક એક બે દિવસમાં તમને ઝાડ આપી દે, અહીંયા વવાઈ દઈશું, પણ હજી અમને સુધી કોઈ નિરાકરણ હજી આવ્યું નથી. ખાડા ખોદવાના કારણે કેટલી મુશ્કેલી, ખાડા ખોદવાના કારણે મુશ્કેલી એક તો ઉંદર ને જવાનો ને એને રહેવાનો, એનો એ લોકો દરવાજો કરી દીધો અને ખૂબ પાણી ભરાય છે અને મચ્છરનો ઉપદ્રવ બહુ થાય છે અને ઉંદરનો કોઈ હજુ નિકાલ લાય નથી. આનો એ છે પારતું બોલે, મચ્છરોને એટલો ત્રાસ વધી ગયો કે દવા છાંટવા આવે છે તો થોડી થોડી નાખીને જતા રહે, બિલકુલ એનો કોઈ ઉપયોગ કરતા નથી અને ગટર એટલી બધી ઉભરાઈ જાય છે ને બેક મારે છે. પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને પાછા ખાડા. અને 5 જુલાઈએ આપણે જે વૃક્ષારોપણનું કામ કર્યું હતું, જે અમારા અહીંયાના જે કોર્પોરેટર છે અને ધારાસભ્ય છે એ અહીંયા આવ્યા હતા અને અમારા જે ગ્રાઉન્ડ છે એમાં એક બે જગ્યાએ ખાલી ઝાડ રોપ્યા અને ઝાડ રોપીને એના બાજુ પાંજરા નાખીને ગતા રહ્યા છે અને એના પછી અમુક જગ્યાએ ખાડા ખોદ્યા છે. પણ 5 જૂન થી અત્યાર સુધીનો રેકોર્ડ છે કોઈ અહીંયા આવ્યું નથી એના પછી, અને કોઈ અમને વૃક્ષ પણ આપીને ગયા નથી. અમને આપ્યા હોય તો અમે બી અહીંયા નાખી દઈએ. અને ઉંદરનો પ્રોબ્લેમ તમારા ચેનલ થ્રુ આપણે પહેલા પણ જાણ કરવામાં આવી હતી, તમે પણ ત્યાં રજૂઆત કરી, પણ એનો બી સોલ્યુશન, સમસ્યાઓનું કોઈ સોલ્યુશન આવતું સોલ્યુશન નથી. બિલકુલ. તો આ સરસપુર હાઉસિંગ બોર્ડ વિસ્તાર છે, અહીં જોઈ શકાય છે કે આજે ખાડા ખોદવામાં આવ્યા છે તે યથાવત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અણઘડ જે વહીવટ છે તેનો ઉત્તમ આ નમૂનો છે. આ જે ખાડા છે આખું અમદાવાદ ખાડામાં છે. એક તરફ વરસાદ ચાલુ છે અને બીજી તરફ ખાડા ખોદવામાં આવે છે, વૃક્ષારોપણ થતું નથી અને જ્યાં ખાડા ખોદવામાં આવ્યા છે તેને પૂરવામાં આવ્યા નથી. 10,000 કરોડથી વધુનું બજેટ ધરાવતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખરા અર્થમાં નિદ્રાધીન કુંભકર્ણીય અધિકારીઓને કારણે ખાડામાં ગયું છે તેવું કહીએ તો બે મત નથી. કેમેરા પર્સન વિજયકુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, સરસપુર, અમદાવાદ.